આબા સમયગાળા બાદ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટડિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં બરવાખોરના પારખા થશે અને ભાજપ તથા કોંગ્રેસના અસંતોષ જૂથ એજન્ડા પર કામો પેન્ડિંગ રાખાવી પોતાના તાકાતનો પરચો આપશે તે વાતો વચ્ચે આજે સામાન્ય સભા કોંગ્રેસના અસંતોષ જૂથ અને ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હતા. એજન્ડા પરથી તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરીના પ્રથમ એક કલાકના સમયગાળામાં શાસક પક્ષના નવીન નિયુક્ત નેતા વિનુભાઈ ધડુકનું 34 પ્રશ્નો હાથ પર લેવાયા હતા અને એક કલાકમાંથી મોટાભાગનો સમય તેમાં જ પૂરો થઈ ગયો હતો. થોડો સમય બાકી રહ્યો હતો અને તેમાં પડદર તાલુકાના સરપદડ બેઠકના સિનિયર સભ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પરષોત્તમભાઈ લુણાગરિયાએ પ્રશ્ન હાથ પર લેવાયો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના પ્રભારી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મિરજા દ્વારા કોંગ્રેસના તમામ સભ્યોને વિહપ આપવામાં આવ્યો હતો. જોકે આજની સામાન્ય સભામાં માત્ર ખાટરિયા જૂથના સભ્યો હાજર રહ્યા હતા. બાદમાં શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધડુક અને દંડક તરીકે નાનજીભાઈ ડોડિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેને અર્જુનભાઈ ખાટરિયા સહિતના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ખાટરિયા જૂથના 4 સહિત 22 સભ્યો ગેરહાજર રહેતા પંચાયતના રાજકારણમાં ભારે ચર્ચા. ભાજપ અને કોંગ્રેસ સહિતના અસંતુષ્ટ જૂથે ગેરહાજર રહીને આજની સામાન્ય સભામાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયતમાં અસંતુષ્ટ જૂથ અને ભાજપના સભ્યોની કુલ સંખ્યા 18 ગણાવવામાં આવે છે. સામી બાજુ ખાટરિયા જૂથ પાસે પણ 18 સભ્યો હોવાના દાવા કરવામાં આવે છે. આજની સામાન્ય સભામાં 14 સભ્યો હાજર અને 22 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ખાટરિયા જૂથના 4 સભ્યો આજની બેઠકમાં ગેરહાજર હોવાથી તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. અંગત કારણોસર આ 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના ગઢમાં વધુ ગાબડું પાડવામાં ભાજપ અને અસંતુષ્ટો સફળ રહ્યા છે તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. આજે સામાન્ય સભામાં કોંગ્રેસના જે 14 સભ્યો હાજર હતા તેમાં પ્રમુખ અલ્પનાબેન ખાટરિયા, ઉપપ્રમુખ સુભાષભાઈ માંકડિયા, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા, નાનજીભાઈ ડોડિયા, સોમાભાઈ મકવાણા, પરષોત્તમભાઈ લુણગરિયા, ભાવનાબેન ભૂત, ધીરુભાઈ પાગડાર, વિપુલભાઈ ધડુક, મધુબેન નસીત, નારાયણભાઈ સેલાણા, અવસરભાઈ નાકિયા, કુસુમબેન ચૌહાણનો સમાવેશ થાય છે. મહિલા પ્રમુખ ખાટરિયાના 1 વર્ષના અનુશાસનને વહીવટને બિરદાવતો ઠરાવ પસાર. કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત અમે ઉઠલાવશું તેવા હાકલા પડકારા અને સભ્યોની તોડફોડના વાતાવરણ વચ્ચે પણ શાસન ધુરા સાંભળનાર મહિલા પ્રમુખ અલ્પનાબેન ખાટરિયાના કાર્યકરને 1 વર્ષ પૂરું થઈ ગયું હોવાથી સભ્યો અને અધિકારીઓ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અલ્પનાબેન ખાટરિયાના 1 વર્ષના શાસનકાળમાં વિકાસની ગતિ ઝડપી બની છે અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ રસ્તા, ગટર, લાઇટ સહિતના પ્રાથમિક સુવિધાના અને વિકાસના કામો થયા છે તેમ જણાવી સભ્યોએ અભિનંદન આપ્યા હતા અને સભાના અંતે અધ્યક્ષ સ્થાનેથી ખાસ ઠરાવ પસાર કરાવી શુભેચ્છા પાઠવી હતી. ભરત ભરડવા, ZS TV, રાજકોટ. આજે રાજકોટ જિલ્લા પંચાયતની વાર્ષિક સામાન્ય સભા રાબેતા મુજબ ત્રિમાસિક ધોરણે મળવી જોઈએ એ દ્રષ્ટિએ આજે મળી રહી છે અને વાત રહી જિલ્લા પંચાયત તોડવાની, તો આજે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં બીજી ટર્મ માટે વર્તમાન પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાના સુશાસનને, કોંગ્રેસના આ શાસનને આજે 20મી તારીખે 1 વર્ષ પૂરું થાય છે અને અમે આ શાસન બે જે અમારી જે વર્તમાન જિલ્લા પંચાયતની જે ટર્મ છે એના અંત સુધી આ શાસન જાળવી રાખશું એવો અમને અમારા સભ્યો ઉપર પૂરો ભરોસો પણ છે. જિલ્લા પંચાયતની પંજાના નિશાન ઉપર, કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટાયેલા તમામ સભ્યોને આજે અમે અમારી વ્યૂહરચનાના ભાગરૂપે આ સામાન્ય સભામાં વ્હીપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ તરીકે હું જાહેર કરવાનો છું. અમારી પાસે બહુમતી સભ્યો છે, આપ જોઈ શકો છો, અને વાર્ષિક સામાન્ય સભાની જે આજે બેઠક મળી રહી છે એમાં આપ એ અમારી હાજરી પણ આપ જોઈ શકશો. જે અત્યારે સબ જ્યુડિશિયલ મેટર છે એમાં પણ અમે કઈ રીતે અમારા જે કોંગ્રેસનો પક્ષ વધુ મજબૂત
કરી શકાય એ દ્રષ્ટિએ આજની અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. તમારી પાસે અત્યારે કેટલા સભ્યો છે? બહુમતી સભ્યો અમારી સાથે જ છે. એ લોકો તોડવાની વાત કરી રહ્યા છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસની તોડવાના પ્રયાસો પણ જે નેતાઓ છે ભાજપના જે મંત્રીઓ છે તેમના દ્વારા પ્રયાસો છેલ્લા એક વર્ષથી થઈ રહ્યા છે, અત્યારે શું મામલો છે? આપ જાણો છો કે મેં હમણાં જ કહ્યું કે શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે આજે એક વર્ષ પૂરું કરે છે. પ્રથમ દિવસથી જ એમને એક યા બીજી રીતે અમારી જિલ્લા પંચાયતની આ સુશાસનને, પ્રજાલક્ષી કામગીરીને ડહોળવાનો અને અવરોધ કરવાનો, અમારા જ ચૂંટાયેલા ધારાસભ્યોને પક્ષાંતર કરીને એક યા બીજા પ્રકારના પ્રલોભનો આપીને તોડવાનો પ્રયાસ કરે છે, એમાં સફળતા મળી નથી. આજે પણ અમે ડંકાની ચોટ ઉપર કહી શકીએ છીએ કે કોંગ્રેસનું શાસન જિલ્લા પંચાયત રાજકોટમાં આજે અકબંધ છે અને ભવિષ્યમાં પણ અકબંધ જળવાઈ રહેશે. વિજયભાઈ, જે લોકોના કામ પણ નથી થતા છેલ્લા એક દોઢ વર્ષથી આ વિસ્તારની અંદર, રાજકોટ જિલ્લાની અંદર જે તોડજોડની રાજનીતિ ચાલી રહી છે જેના કારણે લોકો હેરાન પરેશાન છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા એ સભ્યોના પ્રશ્નોના ઉકેલ માટેનું ફોરમ છે. આજે પણ આ સામાન્ય સભામાં જે સભ્યોએ પ્રશ્નો રજૂ કર્યા છે એના ઉકેલ માટે અમારે આ સામાન્ય સભામાં ચર્ચા થવાની જ છે. આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળેલી, જેમાં અમારા પ્રમુખ શ્રી અલ્પાબેન ખાટરિયાના અધ્યક્ષસ્થાને સભાના કામકાજમાં ખેતીવાડી, પશુપાલન તેમજ આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ વિભાગ, તમામ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લગતા તમામ શાખા અધિકારીઓ સાથે પૂછેલા પ્રશ્નોના વિગતવાર પત્રકોને જવાબ અને પરિણામલક્ષી કામકાજ સુધી પ્રશ્નોની રજૂઆત કરે અને આવતા દિવસોમાં એ પ્રશ્નોના પરિણામ સુધી કામકાજ ન થાય તો આવતી સામાન્ય સભામાં અમારા પ્રશ્નો પાછા એના ઉભા રહેવાના છે. પાક વીમાની વાત એવી છે કે ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂત ખાતેદારો પાક ધિરાણ લેતા હોય એના માટે ફરજિયાત પાક વીમા પ્રીમિયમ દાખલ કરેલ છે. તેની સામે ખેડૂત પાસેથી મગફળીમાં 3 રૂપિયા 2 રૂપિયા અને કપાસમાં 3 રૂપિયા પ્રીમિયમ વસૂલ કરે અને રાજ્ય સરકારનો હિસ્સો 23.50 અને કેન્દ્ર સરકારનો 23.50%, એટલે 47% પ્રીમિયમ મસ મોટું ઉઘરાવી અને સરકારની તિજોરીમાંથી ખેડૂતના પરસેવાના પૈસા કહીએ તો ખેડૂતના પરસેવાના પૈસા 49 રૂપિયા પ્રીમિયમ ચૂકવવા સામે આજે જિલ્લા પંચાયતમાં કપાસના પાક વીમા પ્રીમિયમના કુલ રકમ કેટલી ગઈ એ વિગત અમે મેળવી અને મગફળીમાં કેટલી રાજકોટ જિલ્લાના ખેડૂતો પાસેથી ગયા પ્રીમિયમ પેટે એની પણ વિગત મેળવી. એની સામે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે જે પ્રીમિયમ ભરેલું ખાનગી એજન્સીમાં ઈ એજન્સી મારફત નહીં વીમો ચૂકવેલો અને ગત વર્ષ અને ગયા વર્ષમાં અને એના આગળના વર્ષમાં મગફળીમાં ખરેખર અન્યાય થયો હતો. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો આજે રોડ ઉપર આવ્યા હતા, કિસાન સંઘ મારફત તેમજ અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત અવારનવાર પાક વીમા માટે આવેદનપત્ર આપવામાં આવતા હોય છતાં પણ આ નિંભર તંત્ર ખેતીવાડી પાક વીમા યોજનામાં સતત 2 વર્ષ થયા કપાસનો પાક વીમો આજની તારીખે ચૂકવેલ નથી. હમણાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો સત્યાગ્રહમાં બેઠેલા અને લોલીપોપ આપી કે ભાઈ 30 તારીખ સુધીમાં અમને ચૂકવી દેવું, એવા તો વાયદા કેટલી વખત કરેલા પણ આજની તારીખમાં પાક વીમાને લગતું ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ આગેવાન, ખેડૂતના ચૂંટાયેલા પ્રતિનિધિ અવાજ પણ ઉઠાવતા નથી. રાજ્યમાં કે કેન્દ્રમાં કે વીમા કંપની સામે ન ચૂકવવાના પગલાં અંગે લેખિતમાં કોઈ રજૂઆત કરતા નથી અને રજૂઆત કરતા હોય તો